આયોજન કરવામાં આવ્યું. તો આવજે આણંદથી અમારા પ્રતિનિધિ નયન રાઠોડનો એક રિપોર્ટ. આણંદ ખાતે ઇન્ટરનેશનલ વુમન્સ ડે નિમિત્તે ઇકરા મહેંદી આર્ટ એપિક ફાઉન્ડેશન અને ઇક્વિટસ ટ્રસ્ટના સહયોગથી મહેંદી કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોમ્પિટિશનમાં સૌથી વધારે બહેનોએ ભાગ લીધો હતો. આ કોમ્પિટિશનમાં બે ગ્રુપ પાડવામાં આવ્યા હતા, જેમાં એક ગ્રુપમાં 16 વર્ષથી નાની બાળાઓ અને બી ગ્રુપમાં 18 વર્ષથી મોટી બહેનોએ ભાગ લીધો હતો. બંને ગ્રુપમાં 1 થી 3 નંબર આપવામાં આવ્યા હતા અને 1 થી 3 નંબરમાં વિજેતા બહેનોને ટ્રોફી આપવામાં આવી હતી. તેમજ કાઉન્સિલર વહીદાબેન તરફથી ગિફ્ટ આપવામાં આવી હતી અને કોમ્પિટિશનમાં ભાગ લેનાર દરેક બહેનોને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રોગ્રામમાં ચીફ ગેસ્ટ તરીકે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર એસોસિએશનના ગુજરાત રાજ્યના ડિરેક્ટર નશરુદ્દીન રાઠોડ તેમજ ડીવાયએસપી અસદભાઈ શેખ હાજર રહ્યા હતા. મુખ્ય જજ તરીકે ગીતાભાઈ, ઝેડ પ્લસ ન્યૂઝ ચેનલના ઓનર પરિદીતસિંહ સોલંકી, સખી વન સ્ટોપ સેન્ટરના કોર્ડિનેટર, સામાજિક કાર્યકર પેઇન્ટર સમીરભાઈ રાઠોડ તેમજ પૂર્વ કાઉન્સિલર ઇસ્માઇલભાઈ શેખ, સામાજિક કાર્યકર મુનાભાઈ શેખ અને રફીકભાઈ વોહરા હાજર રહ્યા હતા. આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે સબનમબેન અંસારી અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. આ પ્રોગ્રામનું એન્કરિંગ શાહીનબેન ચૌહાણ કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. અસદભાઈ શેખ, નસરુદ્દીનભાઈ સાહેબ, પ્લીઝ તાલિયા બજતી રહેના ચાહીએ. સામાજિક કાર્યક્રમ કા સન્માન કરેંગે અસદભાઈ શેખ. સમીર રાઠોડ કા સન્માન કરેંગે અસદભાઈ શેખ. હસન ભાઈ અંસારી ઉનકા સન્માન કરેંગે અસદ ભાઈ શેખ, જો બરોડા સે આયે. હસન ભાઈ બરોડા સે આયે, ઉનકા સન્માન કરેંગે. પરિજી સિંહ અને ઝેડ પ્લસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર, ઉનકા સન્માન કરેંગે શબનમ બેન. પ્લીઝ તાલિયા બસતી રહેવી ચાહીએ. મુન્નાભાઈ શેખ, સામાજિક કાર્યકર્તા, ઉનકા સન્માન કરેંગે સર મિલન વાઘેલા. સાહિલભાઈ શેખ, પૂર્વ કોઓર્ડિનેટર, ઉનકા સન્માન કરેંગે. રફીકભાઈ સેકન્ડ નંબર પ્લીઝ તાલીઓ સે સોલ્વ. થેન્ક યુ.
आगे है, पर ये विचार आप मत करना, क्योंकि ये अपने आगे बढ़ने का एक कदम और है। हार के बाद ही जीत है।